નંબર 78 માં આપણે કેટલા દાખલા કર્યા છે? 3 કર્યા હતા, બરાબર 2 બાકી છે. દાખલા નંબર 4, સૌથી પહેલા શું લખવાનું? તારીખ, તો અહીં ઉપર લખી નાખશું 27 9 21. હવે પહેલાં 10 અને 20 ના, 10નો ઘડિયો તમને આવડે જ છે, 20નોય આવડે છે, બરાબર. તો 10ના અવયવી, 10ના પહેલાં જોવો પછી લખવાનું, અત્યારે લખવાનું નહીં. 10ના અવયવ કેટલા થાય? 10 10 એકા 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, 10 6 60, 10 7 70, 10 8 80, 10 9 90, અને 10 દાણ કેટલા થાય? 100 થઈ ગયું. હવે એવી રીતે કોના લખવાના? 20ના. તો 20નો આવડે જ છે અવયવી, 20 એકા 20, 20 2 40, 20 3 60, 20 4 80, 20 5 100, 20 6 120, 20 7 140, 20 8 160, 20 9 180, અને 20 10 કેટલા થાય? 200. હવે ત્રીજી લાઈનમાં આમ, દસ અને 20ના પ્રથમ 3 સામાન્ય અવયવી, પેલા 3 જોવાના કયા કયા છે? તો 20 અહીં છે, અહીં છે, 40 છે અને 60 છે. પેલા 3 જોવાના, તો કયા થશે? 20 40 અને 60. આ 20 40 60 ઘડિયું આવડતો હોય તો ગમે જ, તો દાખલા એમને આવડી જાય. હવે 2નો 3નો અને 4નો, 2ના અવયવી, અવયવી, 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20. હજી આગળ કરવું પડશે, કેમ કે નહીતર સરખા અવયવ નહીં આવે. 20માં 2 નાખી તો 22, પછી 2 ઉમેરવાના, 2 ઉમેર્યા તો 24, 2 નાખી તો 26, 2 ઉમેરી તો 28, આ 30, 32, આ 34, 36, 38, 40. કેમ કે 4નો ઘડિયો છે એટલે 40 સુધી આપણે અવયવ કરવા પડે, એમાં 40 સુધી આવશે ને. હવે લીટી પાડી દેજો, નહીતર ભેગા થઈ જશે. હવે 3ના
એમાં એક ચાલી બુદ્ધિ કરવા પડશે. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છક અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠ્ઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણ દાન ત્રીસ, હવે તેત્રીસ. ત્રણ ઉમેરવાના છત્રીસ, ઓગણચાલીસ. પછી આવશે તેત્રીસ, છત્રીસ, ઓગણચાલીસ, બેતાલીસ. બસ બેતાલીસ સુધી એક લીટી પાછી પાડી દઈશું. હવે કોના વીતા? ચારના. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ, ચાર છક ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચાર દા ચાલીસ, ચુમ્માલી અડતાલીસ, બાવન અને છપ્પન. પાછી લીટી. આમ પેલા લખી લે પછી કાઢશું, બરાબર. આમ બે ત્રણ ચાર ના પ્રથમ ત્રણ સામાન્ય અવયવી. તો જુઓ, બે તો આમાં હોય જ નહીં, બરાબર. છ છે અહીંયા, તો ચારમાં છ નથી. આમાં દસ છે તો આમાં નથી, આમાંય નથી. અહીંયા બાર છે તો બાર નીચે લીટી. ત્રણના ઘડિયામાંય બાર છે, ચારના ઘડિયામાંય બાર છે. હવે આમાં સોળ છે તો આમાં સોળ નથી, અઢાર છે. ચારના ઘડિયામાં અઢાર નહીં હોય એટલે આ વીસ. ત્રણના ઘડિયા વીસ નહીં હોય, ચોવીસ. બેમાં છે આમાં, અહીંયા ચોવીસ, ત્રણ અઠા ચોવીસ, છ ચોક ચાર, ચાર છક ચોવીસ. તો પેલું શું આવ્યું? બાર. પછી ચોવીસ, હજી એક વધ્યા ને. હવે અહીંયા ત્રીસ, બત્રીસ અને આ છત્રીસ. અહીંયા છે છત્રીસ, આમાં ચાર નવા છત્રીસ. ઘડિયો આવડતો હોય તો તમને દાખલો તરત આવડી જાય, બરાબર. તો હવે આપણે દાખલા નંબર કેટલા શીખવાના છે? નવ. એમાં શું શીખવાનું છે? અવયવ. આ અવયવી હતા, એમાં શું કરવાનું છે? અવયવ. તો પેજ નંબર ફેરવશું, પેજ નંબર ઓગણીસી. અવયવી શીખ. હવે અવયવ ગુણાકારની રીતે પડ્યા હતા ને આપણે, એ ઉદાહરણ મુજબ નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ લખો. આઠ અને બાર, આઠ ક્યાં ઘડિયામાં આવે? તો કે બે ચોક આઠ,
ચાર દુ આઠ અને આઠ એકા આઠ, તો એક એકના ઘડિયામાં બેના ઘડિયામાં આઠ આવે, ચારના ઘડિયામાં અને આઠના ઘડિયામાં, તો આઠના આવ્યો એક બે ત્રણ અને ચાર થયા. હવે બારના આવ્યો, બાર કયા ઘડિયામાં આવે, તો એક તો હોય જ, બે છક બાર, ત્રણ ચોક બાર, ચાર તેરી બાર, છ દુ બાર અને બાર એકા બાર. આમ ચાર અને આ બારના સામાન્ય અવયવ બંનેમાં એક આવ્યો, બંનેમાં બે આવ્યા અને બંનેમાં કોણ આવ્યું, ચાર, તો એક બે અને ચાર. અહીંયા આઠ લેખા છે, આઠના અવયવ અહીંયા બારના, સામાન્ય કોણ છે, તો કે એક બે અને ચાર. આપણે તો ખાલી લખવાનું છે, તો કોના હવે કરવાના છે અવયવ સામાન્ય, આપણે ચાર અને અઢારના, તો લખવાનું ચારના અવયવો. ચાર કયા ઘડિયામાં આવે, એકના ઘડિયામાં, પછી બે દુ ચાર એટલે બેના ઘડિયામાં, ત્રણના ઘડિયામાં આવે નહીં, ચાર એકા ચાર. હવે બીજે ક્યાંય ચાર આવશે, નહીં આવે, તો એના કેટલા અવયવ થયા, એક બે અને ત્રણ. હવે આપણે અઢારના જોઈએ, અઢારના અવયવો, અઢાર કયા ઘડિયામાં આવે, તો કે એકના ઘડિયામાં, અઢાર એકા અઢાર, બેના ઘડિયામાં આવે, બે નવા અઢાર, ત્રણના ઘડિયામાં આવે, ત્રણ છક અઢાર, ચારમાંનો આવે, પાંચમાંનો આવે, છ તેરી અઢાર, સાતમાંનો આવે, આઠના ઘડિયામાં નહીં, નવ દુ અઢાર, તો કેટલા થયા અઢારના અવયવ, એક બે ત્રણ છ નવ અને કોણ મૂકવાના છે એટલે અઢાર. તો હવે સામાન્ય અવયવ ક્યાં થયા, તો એ લખવાનું. આમ ચાર અને આઠના અઢારના સામાન્ય અવયવો એટલે કે સરખા અવયવો કયા છે, તો બેમાં એક અને બે છે, આ એક અને આ બે, આ એક બેમાં છે, બે બેમાં છે, પણ ચાર નથી બરાબર, આ તો છે જ નહીં, સરખા હોય બેમાં એ લખવાના, તો એક અને બે જ છે. હવે લીટી પાડી દેવાની, તમારા લોકોને પાડવાની, પછી લખજો. હવે કોના લખવાના છે, પંદર અને વીસના, પંદરના અવયવો. પંદર એકા પંદર, બેના ઘડિયામાં પંદર આવશે નહીં, ત્રણના ઘડિયામાં આવશે, ત્રણ પંચા પંદર, ચારના ઘડિયામાં પંદર આવશે નહીં, પાંચના ઘડિયામાં આવશે, તો કે પાંચ તેરી પંદર. હવે ક્યાંય નહીં આવે, પંદર એકા પંદર, તો કેટલા થયા, એક બે ત્રણ અને ચાર. હવે વીસના, વીસ એકા વીસ, વીસ દુ ચાલીસ, દસ દુ વીસ, ત્રણના ઘડિયામાં નો આવે, ચાર પંચા વીસ, પાંચ ચોક વીસ, છમાં નહીં આવે, દસ દુ વીસ અને વીસ એકા વીસ. આમ દસ એટલે પંદર અને
વિષના સામાન્ય અવયવો કયા થયા? એક છે બેમાં, તો એક લખવાનો. ત્રણ નથી, પાંચ છે. પંદર છે નથી, તો એક અને પાંચ જ છે. આ પાંચ છે, આ એક અને આ પાંચ, બે જ છે. એક અને પાંચ. હવે કોના કરવાના છે? સત્યાવી અને છત્રીના. ઘડ્યો હોય તો તમને સમજાય. પેલા શું લખશું? સત્યાવીસના અવયવો. પેલા એકમાં બેના ઘડિયામ નહીં આવે, ત્રણ નવા સત્યાવી, ચારમાં નહીં છેક નવ, નવ તેરી સત્યાવી, અને સત્યાવી એકા સત્યાવી. હવે છત્રીસના. એક તો કરી જ નાખવાના, અઢાર દુ છત્રી. બાર તેરી છત્રી, ચાર નવા છત્રી, છાંયે છાંયે છત્રીસ, નવ ચોક છત્રીસ. બાર તેરી એટલે બાર અને ત્રણ બે થાય, ત્રણ આવી ગયા બાર. અઢાર દુ છત્રી, અહીંયા બે આવ્યા એટલે અઢાર અને બે, અને છત્રી એકા છત્રી. સરખા ક્યાં એવા? એક. પેલા લખી લઈ, સત્યાવીસ આમ, અને છત્રીસના સામાન્ય અવયવો. એક તો છે જ, ત્રણેય છે બેમાં, નવ છે, સત્યાવી નથી. થઈ ગયા? તો કહેવાય એક, ત્રણ અને નવ બે સામાન્ય અવયવ છે. ત્યાર પછીનો સાઠ અને એસી, સાવ સેલું. લીટી ફરજિયાત કાઢવાની. સાઠના અવયવો. એક, ત્રીસ દુ સાઠ, વીસ તેરી સાઠ, પંદર ચોક સાઠ, બાર પંચા સાઠ. એટલે આ પાંચ બાર મૂકવાના. દસ છોક સાઠ એટલે આ છ અને આ દસ. હવે બાર પંચા એટલે આ બાર અને આ પાંચ. હવે ચોક, પંદર ચોક એટલે આ પંદર. ચાર આવ્યા હવે છત્રી સાઠ, તો વીસ તેરી સાઠ એટલે આ વીસ એના. ત્રીસ દુ સાઠ અને અહીંયા સાઠ. હવે કોના લખશું? પચાસના. પચાસ એકા પચાસ, પચીસ દુ પચાસ, એસીના છે. ચાલીસ દુ એસી, પછી ચાર, સત્તર પંચા એસી,
सोल पंचायसी दस हम आ सोल पंचायसी दस अठा एसी आ दस अठासी सोल पंचायसी वीस चौक आ वीस आ चार वीस चौक एसी आ चालीस अने आ बे एटले चालीस दू एसी अने आ एसी एक आ एसी अने आ एक सामान्य एक बेमा आव्या बे आव्या चार आव्या पांच छे बेमा दस छे सोल नथी पार नथी पंदर वीस छे हवे नथी वीस ज छे बराबर अहीं त्रीस अहीं साठ अहीं एसी छे तो आम साठ अने एसी ना सामान्य अवयवो एक बे चार पांच दस अने वीस एक बे चार पांच दस अने वीस आ नीचे नो करजो तम बधाय रफ में बराबर आवती काले आपणे करीशुं होमवर्क में रोज घड़िया लखवाना।